નર્મદામાં ખાસ તો વૈષ્ણોદેવીમાં એક ગુજરાતી પરિવાર ફસાયો છે. વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગ સમયે આ પરિવાર ફસાયો હતો, જે નર્મદાના રાજપીપળાનો જોશી પરિવાર છે. નાસભાગ સમયે આ પરિવાર અહીંયા ફસાયો. જોશી પરિવાર 23 તારીખે જમ્મુ કાશ્મીર ગયો હતો. હાલ મહામુસીબતે પરિવાર કટરા આવી પહોંચ્યો છે. નર્મદાના રાજપીપળાનો જોશી પરિવાર છે, જે નાસભાગ સમયે ફસાયો હતો. આ જોશી પરિવાર 23 તારીખે જમ્મુ કાશ્મીર ગયો હતો. મહામુસીબતે આ પરિવાર કટરા આવી પહોંચ્યો છે. અચાનક પાછળથી એક ભયાનક ટોળું આવ્યું અને તેણે ઘણી બધી અવ્યવસ્થા ઉભી કરી અને તેના લીધે ઘણી મોટી જાનહાનિ પણ થઈ છે. તેમાં ઘણા લોકોના મૃત્યુ પણ થયા છે અને હું એ દ્રશ્ય ખુદ મારી આંખોએ જોયા છે. તેમાં અમે અમારા આખું ફેમિલી સાથે હતા. મારા હસબન્ડ હતા, મારા મધર ફાધર હતા, મારી 2 વર્ષની બેબી હતી, મારો 9 વર્ષનો ભત્રીજો હતો. અમે લોકો એકબીજાથી બધા વિખૂટા પણ થઈ ગયા હતા. ત્યાં એનાઉન્સમેન્ટ કરીને અમે એકબીજા 1 કલાકની મહેનત બાદ અમે લોકો એકબીજાને મળ્યા હતા. નાસભાગ મચી ગઈ ત્યારે આ પરિવાર પણ ત્યાં ફસાયો હતો, કારણ કે તેમાં પણ ઘણા લોકોના જીવ ગયા છે. અને સરકારે પણ આ બાબતને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને ઉપરાજ્યપાલ, જમ્મુ કાશ્મીરના જે ઉપરાજ્યપાલ છે મનોજ સિન્હા, તેમણે પણ જે મૃતકોના પરિવારજનો છે તેમના માટે વળતરની જાહેરાત કરી હતી. રાજપીપળાનો જોશી પરિવાર છે એ પણ 23 તારીખે જમ્મુ કાશ્મીર ગયો, પરંતુ તેઓ આ નાસભાગથી ફસાયો હતો, ત્યાં જ ફસાયો હતો, પરંતુ મહામુસીબતે ગમે તેમ કરીને તેઓ કટરા પહોંચ્યા છે અને હાલ તેઓ સુરક્ષિત છે. તો જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવીમાં ગુજરાતી પરિવાર ફસાયો અને વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગ મચી હતી ત્યારે આ પરિવાર પણ ત્યાં જ હતો. આપણી સાથે હાલ વૈષ્ણોદેવીથી પાર્થ જોશી, જે જોશી પરિવારથી છે, તેઓ આપણી સાથે જોડાયા છે. પાર્થભાઈ, મારે